નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ છવ્વીસ જૂન બે હજાર એકવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો છે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ બધા જ પ્રશ્નોના જવાબો જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમારા કેટલા જવાબો સાચા છે અને ત્યારબાદ કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે ટોટલ દસ પ્રશ્નો છે દસમાંથી તમે કેટલા માર્ક્સ મેળવ્યા છે દસ પ્રશ્નો એટલે કે અહીં તમે જોઈ શકો છો ભારતના ઇતિહાસના પાંચ પ્રશ્નો અને આગળ તમે અહીં જોઈ શકો છો ભારતના ભૂગોળના પાંચ પ્રશ્નો તો ટોટલ થયા પાંચ પ્લસ પાંચ એટલે કે દસ પ્રશ્નો દસમાંથી તમે કેટલા માર્ક્સ મેળવ્યા છે તે તમારે લખીને જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં તો વિડીયોને પોઝ કરો અને તમે તમારા જવાબ લખ્યોની છે કમેન્ટ બોક્સમાં અને હું વિડીયોને આગળ વધારું છું આજનો પ્રથમ પ્રશ્ન છે જે એક ઇમ્પોર્ટન્ટ સવાલ છે આવનારી પરીક્ષા માટે ખાસ યાદ રાખી લેજો તાજેતરમાં કયા રાજ્ય સરકારે પાંચ સભ્યોની જે આર્થિક સલાહકાર સમિતિ છે તેમાં રઘુરામ રાજનને સામેલ કર્યા છે રઘુરામ રાજનુ મિત્રો નામ આવેલ તમારે યાદ રાખવાનું છે આપણા ભારતના તેઓ પૂર્વ યાદ રાખી લેજો આરબીઆઈના ગવર્નર હતા શું હતા આરબીઆઈના ગવર્નર યાદ રાખી લેજો ત્રેવીસમાં નંબરના હતા કયા નંબરના હતા ત્રેવીસમા નંબરના એમના બાદ જે ચોવીસમા નંબરમાં આવ્યા તે કોણ હતા તો તે હતા ઉર્જીત પટેલ કોણ હતા ઉર્જીત પટેલ અને ત્યારબાદ તેમના પછી જે આવ્યા પચીસમા નંબરના તેઓ કોણ છે તો તેઓ હાલના જે આપણા છે શક્તિકાંત દાસ કોણ છે શક્તિકાંત દાસ અહીંયા આપણને પૂછવામાં આવ્યું છે કે પાંચ સભ્યોની જે આર્થિક સલાહકાર સમિતિ છે તેમાં તેઓને સામેલ કરવામાં આવ્યા છે કયા રાજ્યની તો જવાબ રહેશે તમિલનાડુ કયા રાજ્યની તમિલનાડુ રાજ્યની અહીં તમે જે ઇમેજમાં જોઈ શકો છો ને તે છે રઘુરામ રાજન જોઈ લઈએ વિશે શું છે તો તમિલનાડુ સરકારે પાંચ સભ્યોની આર્થિક સલાહકાર સમિતિ રચી છે તેમાં જે પાંચ સભ્યો છે ને તેમાં તમને જણાવી દઉં એક છે નોબલ વિજેતા એસ્ટર ડુફલો એસ્ટર ડુફ્લોનું મિત્રો નામ લો ને તમારે શું યાદ રાખવાનું ખ્યાલ છે તેમના હસબન્ડ અભિજીત બેનરજી અભિજીત બેનરજી ભારતીય મૂળના અને એસ્ટર ડેફલો અને આ બંનેને બે હજાર ઓગણીસમાં ક્યારે બે હજાર ઓગણીસમાં અર્થશાસ્ત્રનું નોબેલ પ્રાઇઝ મળ્યું હતું ખાસ યાદ રાખ લેજો એસ્ટર ડુફલો અને તેમના જે હસબન્ડ અભિજીત બેનરજી એ બંનેને બે હજાર ઓગણીસમાં નોબલ પ્રાઇઝ મળ્યું હતું અર્થશાસ્ત્રનું અને અર્થશાસ્ત્રનું નોબલ પ્રાઇઝ વિજેતા તમને ખ્યાલ હોવું જોઈએ જેના વિશે આપણે ઘણા સમયથી ભણી રહ્યા છે અમર્ત્ય સેન અમર્ત્ય સેનને ઓગણીસો અઠ્ઠાણુંમાં નોબલ પ્રાઇઝ મળ્યું હતું અર્થશાસ્ત્રનું એ પણ યાદ રાખ લેજો પરંતુ અહીંયા તો આપણે ચર્ચા કરી રહ્યા છીએ રઘુરામ રાજનની તમિલનાડુ સરકારે જે પાંચ સભ્યોની આર્થિક સલાહકાર સમિતિના ભાગરૂપે જે નિમણૂક કરી છે તે છે એક છે એસ્ટર ડુફ્લો રઘુરામ રાજન ખાસ યાદ રાખી લેજો આ ઉપરાંત વાત કરીએ તો આપણા પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમ અને વિકાસ અર્થશાસ્ત્રી છે ઝેન રોજ ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાં મંત્રી એસ નારાયણ આ પાંચ વ્યક્તિઓને સામેલ કર્યા છે અને આ પાંચ સભ્યોની ટીમ છે તે નાણાં મંત્રી છે તમિલનાડુના પલાની નેવ થિયાગા તેમની જોડે મૂકવામાં આવ્યા છે અને આ પલાની પલાની વેગ થિયાગા છે તેમની વાત કરીએ તો તેઓ રાજકારણમાં પ્રવેશતા પહેલાં યુએસ અને સિંગાપુરમાં રોકાણ બેંકર હતા ખાસ યાદ રાખજો મિત્રો અહીંયા ઘણા બધા આપણે વ્યક્તિઓના નામ લીધા છે પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમિલનાડુની વાત થઈ છે તમિલનાડુને જોઈ શકો છો અહીં ભારતના મેપમાં આ છે તમિલનાડુ મોટા મેપમાં જોઈ શકો છો તમિલનાડુનું કેપિટલ છે ચેન્નઈ પહેલાં મદ્રાસ તરીકે ઓળખાતું હતું મદ્રાસ સિટી તરીકે અને ખાસ યાદ રાખવાનું છે કે ભારતમાં સૌ પ્રથમ જે કહી શકીએ મ્યુનિસિપલ કોર્પોરેશન તે મદ્રાસમાં અમલમાં આવ્યું હતું સોળસોની આસપાસની સાલમાં ખાસ યાદ રાખી લેજો ત્યારબાદ મદ્રાસ જે પ્રાંત હતો તેનું નામ કરવામાં આવ્યું તમિલનાડુ મદ્રાસ સિટીનું નામ બદલીને શું કરવામાં આવ્યું ચેન્નઈ ચીફ મિનિસ્ટર નવા બની ગયા છે એમ કે સ્ટાલિન ખાસ યાદ રાખી લેજો એમ કે સ્ટાલિન તેના નવા ચીફ મિનિસ્ટર બન્યા છે ગવર્નર છે બનવારીલાલ પુરોહિત મિત્રો અહીંયા વાત કરીએ આપણે સાની વાત કરી આપણે મ તમિલનાડુની વાત કરી શાની વાત કરી તમિલનાડુની તો મિત્રો તમિલનાડુની વાત કરી છે ને તો તમિલનાડુની વાત કરીએ તો તમારે શું યાદ રાખવાનું ખ્યાલ છે તો તમિલનાડુ છે તમિલનાડુમાં આવેલું છે મીનાક્ષી મંદિર કયું આવ્યું છે મીનાક્ષી મંદિર ખાસ યાદ રાખજો મીનાક્ષી મંદિર છે તે તમિલનાડુમાં આવેલું છે જો પરીક્ષામાં પૂછાય સબરીમાલા મંદિર ક્યાં આવેલું છે કયું સબરીમાલા તો સબરીમાલા પૂછાય તો શું આવે કેરળ આવે બીજી વસ્તુ છે કે તમિલનાડુમાં જે ભારતનાટ્યમ છે તે પ્રખ્યાત છે કયું છે ભારતનાટ્યમ તેઓનું લોકનૃત્ય કેરળની વાત કરીએ તો કેરળનું કયું છે કથકલી પરંતુ જો કથક પૂછાય શું પૂછાય કથક તો આવશે ઉત્તર પ્રદેશ શું આવશે ઉત્તર પ્રદેશ ખાસ યાદ રાખી લેજો મિત્રો આ રીતના લિંક કરજો ઓકે તમિલનાડુની વાત થઈ છે તમિલનાડુ વિશે આટલું તમારે યાદ રાખવાનું છે ખાસ યાદ રાખી લેજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આવનારી પરીક્ષા માટે ખાસ તો આટલું તમારે અહીંથી યાદ રાખવાનું છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક અને શેર અવશ્યથી કરી લેજો ત્યારબાદ આપણે જોઈશું સેકન્ડ નંબરનો પ્રશ્ન છે સેકન્ડ નંબરનો પ્રશ્ન છે કે દર વર્ષે ડે ઓફ સી ફેરર ક્યારે ઉજવવામાં આવે છે તો જવાબ રહેશે પચીસ જૂનના રોજ ક્યારે પચીસ જૂનના રોજ દર વર્ષે ડે ઓફ ધ સી ફેરર સી ફેરર એટલે શું કહી શકીએ સાગર ખેડુ યાદ રાખજો ખેડુ સાગર ખેડુ માટેનો દિવસ પચીસ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંગઠન દ્વારા ઉજવવામાં આવે છે આ દિવસે સમુદ્ર પરિવહન કરીને સમગ્ર વિશ્વના કાર્યમાં મદદ કરનાર સી ફેરર્સ અને નાવિકોને લોકો આદર આપે છે તેમના માન માટેનો દિવસ છે પચીસમી જૂનના રોજ બે હજાર એકવીસે તેની થીમ છે સી ફેરર્સ એટ ધ કોર ઓફ શિપિંગ્સ ફ્યુચર શું છે સી ફેરર્સ એટ ધ કોર ઓફ શિપિંગ્સ ફ્યુચર્સ અહીંયા ઇમ્પોર્ટન્ટ ડેની મિત્રો વાત થઈ છે તો તમે જોઈ શકો છો જૂન મહિનાના બધા જ ઇમ્પોર્ટન્ટ ડે અમે અહીં દર્શાવેલા છે તેમાંથી જે પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ડેસ છે તે યાદ રાખી લેજો વિશ્વ પર્યાવરણ દિવસ પાંચ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આ વખતે સાતમા નંબરનો મનાવવામાં આવ્યો એ આ બે દિવસો છે ને તે મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષા માટે આ ઉપરાંત વિશ્વ રક્તદાતા દિવસ પણ પરીક્ષામાં પૂછાતો હોય છે બા બાકી પણ દિવસો ઇમ્પોર્ટન્ટ જ છે પરંતુ આ ખાસ ધ્યાનમાં રાખવા અને એકવાર રિવિઝન અવશ્યથી કરી લેવું અને ખાસ યાદ રાખજો બીજી વસ્તુ તમને કહી દઉં કે અહીંયા આપણે આ વખતે ઓલિમ્પિક ટોક્યો ઓલિમ્પિક યોજાયો છે તો ઓલિમ્પિક ડે પણ યાદ રાખી લેજો ખાસ યાદ રાખજો ઓલિમ્પિક ડે ત્રેવીસમી જૂન ત્યારબાદનો સવાલ છે કે તાજેતરમાં કોણે સો મીટરનો બેકસ્ટ્રોક વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે તો જવાબ રહેશે કાયલી મેકવે જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો કાયલી મેકવે છે જેઓ ઓસ્ટ્રેલિયાના છે તેઓએ સો મીટરનો આ જે રેકોર્ડ છે તે તોડી લીધો છે દક્ષિણ ઓસ્ટ્રેયલ એકવેન્ટન સેન્ટરમાં યાદ રાખી લેજો દક્ષિણ ઓસ્ટ્રેયલ ઓસ્ટ્રેલિયન એક્વેટિક સેન્ટરમાં સત્તાવન પોઈન્ટ પિસ્તાળીસ સેકન્ડમાં તેઓએ આ સો મીટર બેક સ્ટ્રોક છે તેનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો પહેલાં કયો હતો પહેલાં હતો સત્તાવન પોઈન્ટ સત્તાવન સેકન્ડ અમેરિકન રિગન સ્મિથના નામ પર હતો બે હજાર ઓગણીસમાં તેમણે રેકોર્ડ કર્યો હતો અહીંયા વાત કરીએ તો સેકન્ડ નંબર પર કોણ આવ્યું છે એમિલી તેઓ ક્યાં છે ઓસ્ટ્રેલિયાના છે તો ઓસ્ટ્રેલિયા વિશે જોઈ લઈએ ઓસ્ટ્રેલિયાની જે પ્રાઇમ મિનિસ્ટર છે તે કોસ સ્કોટ મોરિસન છે કેપિટલ છે કેન બેરા અને કરન્સી છે ઓસ્ટ્રેલિયન ડોલર ઓસ્ટ્રેલિયા પરથી ખાસ યાદ રાખવાનું છે ઓસ્ટ્રેલિયા પરથી એક વસ્તુ ખાસ યાદ રાખવાનું છે કે બાયોકોનના સ્થાપક બાયોકોનના સંસ્થાપક કહી શકો તમે કિરણ મજુમદાર શો શું નામ છે તેમનું કિરણ મજુમદાર શો ખાસ યાદ રાખજો કિરણ મજુમદાર શો છે તેઓને બે હજાર વીસમાં ગયા વર્ષે ઓસ્ટ્રેલિયાનો સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યો હતો કોઈને યાદ છે કયો સન્માન છે ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા શું હતું ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા ખાસ યાદ રાખ લેજો અને અહીંથી મને યાદ આવે છે હમણાં આપણે વાત કરી હતી કોની અમર્ત્ય શેન તેમને સ્પેનનો સર્વોચ્ચ ના સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યો હતો જે મિત્રોને ખ્યાલ હોય તે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો સામાજિક વિજ્ઞાનની કેટેગરીમાં મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો બિલકુલ ફ્રીમાં થાય છે બંને વસ્તુઓ લાઇક અને શેર કરવું ને તે તમારા મનની વાત છે તમારા તમારા ઉપર ડિપેન્ડ છે એકદમ ફ્રીમાં થાય છે મિત્રો કોઈ પણ ચાર્જ લાગતો નથી જે રીતે તમે આ મારા ડેઈલી કરંટ અફેરના જે વિડીયો જુઓ છો એ પણ બિલકુલ ફ્રીમાં જ હોય છે મિત્રો જે પ્રમાણે તમને ડેલી કરંટ અફેરની જે પીડીએફ ફાઇલ છે ટેલિગ્રામ ચેનલમાંથી મળે છે એ પણ બિલકુલ ફ્રીમાંથી થાય છે તો મિત્રો સાની રાહ જુઓ છો વિડીયોને લાઇક અને શેર કરી દો મને સપોર્ટ મળશે મને પ્રોત્સાહન મળશે તમને પણ બેનિફિટ થશે મિત્રો કે તમારા મિત્રોને તમે શેર કરો છો તેઓને પણ તેમના ગોલ અચીવ કરવામાં મદદરૂપ થશે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને ચોથો સવાલ તાજેતરમાં કયા એરપોર્ટને ડિરેક્ટર જનરલ્સ રોલ ઓફ એક્સલન્સથી સન્માનિત કરવામાં આવ્યા છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે ખાસ યાદ રાખી લેજો તો જવાબ રહેશે કોચિન ઇન્ટરનેશનલ એરપોર્ટ કયું એરપોર્ટ કોચિન ઇન્ટરનેશનલ એરપોર્ટ તો યાદ રાખી લેજો અને સન્માનથી સન્માનિત કરવામાં આવે છે તમને જો ખ્યાલ હોય તો તમે મારા ડેલી કરંટ અફેરના વિડીયો જો દરરોજ જોતા હશો ને કોઈ પણ મિસ કર્યા વગર તો તમને ખ્યાલ હશે કેમ્પેગોડા ઇન્ટરનેશનલ એરપોર્ટ વિશે વાત કરી હતી આવેલું છે બેંગલુરુમાં ક્યાં આવેલું છે બેંગલુરુમાં નેટ તટસ્થ સ્થિતિ તેણે મળવી હતી શું મળવી હતી નેટ તટસ્થ હવે આમાં શું હતું નેટ તટસ્થ તેને સ્થિતિ મેળવીને તેમાં તેણે ઘણા બધા લાખો એકમોની વીજળીની બચત કરી હતી જેના લીધે જેનાથી તમારે એક મહિનામાં નવ હજાર ઘરોને વીજળી મળી શકે આઈ થિંક બાવીસ લાખ યુનિટ હતા મને આંકડો પ્રોપર ખ્યાલ નથી પરંતુ બાવીસ લાખ યુનિટની આસપાસની હતી વીજળીની બચત કરી હતી જેનાથી એક મહિના સુધી નવ હજાર ઘરો હોય ને તેને વીજળી મળી શકે ખાસ યાદ રાખજો કેમ્પે ઘોડા ક્યાં આવેલું છે બેંગલુરુમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ આવેલું છે આપણા અમદાવાદમાં છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ ક્યાં આવેલું છે તો તે આવેલું છે મુંબઈમાં અહીંયા આપણે ચર્ચા કર્યા હતા કોચિન ઇન્ટરનેશનલ એરપોર્ટની તો એરપોર્ટ સર્વિસ ક્વોલિટીમાં આને એવોર્ડ મળ્યો છે એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલના ડિરેક્ટર જનરલ ઓફ સોરી ડિરેક્ટર જનરલ રોલ ઓફ એક્સલન્સના સન્માન અને આ માન્યતા એવા વિમાન મથકોને આપવામાં આવે છે જે જે મુસાફરોના મતે સતત ઉત્તમ સેવાઓ પ્રદાન કરતા હોય કોચિન આંતરરાષ્ટ્રીય હવાઈ મથકની છેલ્લા દસ વર્ષમાં પાંચ વર્ષ પાંચથી વધારે એવોર્ડ તેણે જીત્યા છે યાદ રાખ લેજો સતત ઉત્કૃષ્ટતા પહોંચાડી છે ગ્રાહકોમાં અને વિશ્વભરના છ એરપોર્ટોમાં એક છે જે બે હજાર એકવીસમાં માન્યતા પ્રાપ્ત કરશે કયું છે કોચિન ઇન્ટરનેશનલ એરપોર્ટ અહીંયા આપણે ભણ્યા એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ ઓકે એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલનો લોગો તમે જોઈ શકો છો અને તેની સ્થાપના ઓગણીસો એકાણુંમાં થઈ હતી તેના પ્રેસિડન્ટ છે કેવિન એમ બુરકે કોણ છે કેવિન એમ બુરકે બીજી વાત કરી બેંગલુરુ બેંગલુરુ નહીં બેંગલુરુ વિશે આપણે તો ઓલરેડી ભણી ચૂક્યા છીએ તો આપણે આગળ વધીએ પાંચમો સવાલ તાજેતરમાં ઇટ્સ અ વન્ડરફુલ લાઈફ નામનું નવું પુસ્તક કોણે લખ્યું છે તો જવાબ રહેશે રસ્કિન બોન્ડ રસ્કિન બોન્ડ છે ભારતીય ભારતીય લેખક છે ખાસ યાદ રાખી લેજો રસ્કિન બોન્ડ છે ભારતીય લેખક છે તેમણે આ પુસ્તક લખ્યું છે મિત્રો આપણે ભણ્યા હતા તાહિરા કશ્યપ ખુરાના સેવન સીન ઓફ બીઈંગ એ મધર આ પુસ્તક તેમણે લખ્યું હતું ખાસ યાદ રાખી લેજો અહીંથી તમારા માટે પ્રશ્ન છે કે વિષ્ણુપદા શેઠીએ કયું પુસ્તક લખ્યું હતું જેને રિલીઝ કર્યું હતું નવીન પટનાયકે ઓડિશાના જેવો ગવર્નર છે શું છે ઓડિશાના જેવો ગવર્નર છે અહીંયા આપણે ચર્ચા કરી રહ્યા હતા ઇટ્સ એ વન્ડરફુલ લાઈફ નામનું પુસ્તક તો તમે જોઈ શકો છો ભારતીય બ્રિટિશ લેખક છે રસ્કીન બોન્ડ તેમણે લખ્યું છે આ પુસ્તક એક સમજશક્તિ ઉત્થાન મૂવિંગ અને બિનકાલ્પનિક રીતે લખાયું છે આમને પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો ઓગણીસો નવ્વાણુંમાં અને પદ્મભૂષણ મળ્યું હતું બે હજાર ચૌદમાં ખાસ યાદ રાખી લેજો તેમની પહેલી નવલકથા હતી રૂમ ઓન ધ રૂફ મિત્રો આપણે અગાઉ ભણ્યા હતા જો યાદ હોય તો આમને એક પુસ્તક લખ્યું હતું રસ્કિન બોન્ડ્સ ઓલ ટાઈમ ફેવરેટ યાદ આવ્યું બાળકો માટેનું પુસ્તક હતું કોના માટે હતું બાળકો માટેનું ખાસ યાદ રાખજો હવે મિત્રો જોઈશું ન્યૂઝ ફટાફટ પ્રથમ સવાલ તાજેતરમાં કોના નામ પર નોઈડામાં શૂટિંગ રેન્જનું નામ રાખવામાં આવશે તો શૂટિંગ રેન્જનું નામ છે તો જવાબ રહેશે ચંદ્રો તોમર ચંદ્રો તોમરને તમે ઇમેજમાં જોઈ શકો છો આપણે ભણ્યા હતા તમને યાદ હોય તો ત્રીસ એપ્રિલ ત્રીસ એપ્રિલના રોજ તેમનું નિધન થયું હતું શૂટર દાદી તરીકે ઓળખાય છે અને ઉત્તર પ્રદેશના નોયડામાં એક શૂટિંગ રેન્જનું નામ આમના પર રાખવામાં આવશે ખાસ યાદ રાખી લેજો એમની વાત કરીએ તો સાઠ ઉંમર સાઠ વર્ષની ઉંમરે તેમણે શૂટિંગ શરૂ કર્યું હતું અને સાંઢકી આંખ નામનું એક ફિલ્મ બન્યું હતું એમના ઉપર ખાસ યાદ રાખજો સેકન્ડ સવાલ તાજેતરમાં ભારત અને બીજા કયા દેશ વચ્ચે પેસેજ જ અભ્યાસનું આયોજન થયું છે તો જવાબ રહેશે અમેરિકા ભારત અને અમેરિકા અને ભારતની જે નેવી અને અમેરિકાની જે કહી શકીએ યુએસ નેવી કેરિયન સ્ટ્રાઇક ગ્રુપ રોનાલ્ડ રિગન આ બંનેએ હિન્દ મહાસાગર ક્ષેત્રમાં આ અભ્યાસ છે તેનું આયોજન કર્યું છે અભ્યાસ પરથી યાદ આવ્યું તો મિત્રો આપણને ખ્યાલ હોવો જોઈએ કે યુરોપિયન યુનિયન જે યુ સોરી તમને લખીને જણાવો એટલે ખ્યાલ આવશે ઈ યુ એન એ ફોર એટલે કે યુરોપિયન યુનિયન નવલ એન એ વી ફોર એટલે કે ફોર્સ એમના વચ્ચે એક અભ્યાસ યોજાયો હતો એડનની ખાડીમાં યાદ આવ્યું એ પણ યાદ રાખી લેજો અહીંથી તમારા માટે પ્રશ્ન છે યુરોપિયન યુનિયનની વાત થઈ છે તો તેમાં કેટલા સભ્ય દેશો છે યુરોપિયન યુનિયનના સભ્ય દેશો કેટલા છે લખવાનું જણાવું તમારે કમેન્ટ બોક્સમાં ત્રીજો સવાલ તાજેતરમાં બે ટ્રિલિયન ડોલરનું માર્કેટ કેપિટલાઇઝેશન પાસ પાર કરનાર વિશ્વની ત્રીજી કંપની કઈ બની છે એ શું પૂછવામાં આવ્યું છે વિશ્વની ત્રીજી કંપની તો વિશ્વની ત્રીજી કંપની છે માઇક્રોસોફ્ટ કઈ છે માઇક્રોસોફ્ટ ખાસ યાદ રાખ લેજો પ્રથમ કંપની તમારા મનમાં પ્રશ્ન થયો જ હશે કે પ્રથમ કંપની કઈ છે તો સાઉદીની અરામકો શું છે અરામકો સેકન્ડ નંબર પર પણ તમને અંદાજો આવી ગયો હશે એપલ થર્ડ નંબર પર બની છે માઇક્રોસોફ્ટ માઇક્રોસોફ્ટની વાત થઈ છે લેટેસ્ટમાં ભણ્યા હતા તેના ચેરમેન નવા બની ગયા છે કોણ જે પહેલાં તેના સીઈઓ હતા કોણ નંદેલા ભારતીય મૂળના છે ચાર એપ્રિલ ઓગણીસો પંચોતેરમાં માઇક્રોસોફ્ટની સ્થાપના કરી હતી બિલ ગેટ્સ એન્ડ પોલેને હેડક્વાર્ટર આવેલું છે વોશિંગ્ટન ડીસીસીમાં ચોથો સવાલ કે તાજેતરમાં ડેબ્યુ ટેસ્ટ મેચમાં બંને ઇનિંગમાં અર્ધ સદી લગાવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે તો ભારતીય મહિલાનું નામ પૂછ્યું છે તો સફાલી વર્મા કોણ છે સફાલી વર્મા જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો સફાલી વર્મા આપણે એમના વિશે ભણ્યા હતા પહેલાં ભારત ઇંગ્લેન્ડ ડેબ્યુ ટેસ્ટ જ્યારે રમાઈ હતી ને ત્યારે આપણે ભણ્યા હતા એકચ્યુલી થોડા લેટ ન્યૂઝ છે પરંતુ પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે તો પ્રથમ એવા ભારતીય બન્યા હતા તેમણે રેકોર્ડ કર્યો તો ભારતીય મહિલા પ્રથમ એવા જેઓને ડેબ્યુ ટેસ્ટ મેચ હોય ને ડેબ્યુ ટેસ્ટ મેચ તેમાં સૌથી વધારે રન કર્યા હતા ચોરાણું રન માર્યા હતા અને ત્યારબાદ તેમણે બીજી ઇનિંગમાં પણ પચાસ ઉપર રન માર્યા એટલે કે બંને ઇનિંગમાં પચાસ ઉપર રન માર્યા હતા ખાસ યાદ રાખી લેજો સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો હતો સૌથી નાની ઉંમરમાં અર્ધ અર્ધસદી લગાવવાનો ત્યારબાદનો પાંચમો સવાલ છે કે તાજેતરમાં આર્મેનિયાના નવા વડાપ્રધાન તરીકે કોની નિમણૂંક થઈ છે તો જવાબ રહેશે નિકોલ પશિયાન કોણ છે નિકોલ પશિયાન જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો યાદ રાખ લેજો નિકોલ પશિયાન અર્માનિયાની વાત છે કેપિટલ પેરેવન છે કરન્સી છે અર્માનિયન ધરમ અને તેઓ કઈ પાર્ટીના છે તો સિવિલ કોન્ટ્રેક્ટ આટલું તમારે યાદ રાખવાનું છે હવે જોઈએ મિત્રો અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો પ્રથમ સવાલ ઇન્ડો ઇસ્લામિક સંસ્કૃતિએ નીચે પૈકી કઈ વૈજ્ઞાનિક શાખાને વધુમાં વધુ લોકપ્રિય થવામાં મદદ કરી તો જવાબ રહેશે તબીબી શાખાની યુનાની પદ્ધતિ સેકન્ડ સવાલ ભારતની ભૂમિ પર રહેલો પોર્ટુગીઝ કિલ્લો ક્યાં બાંધવામાં આવ્યો હતો તો કોચીમાં ત્રીજો સવાલ સૌરાષ્ટ્ર સહિત ગુજરાત પર નીચેના પૈકી કોણે સર્વપરિતા સ્થાપી હતી તો પેશવા હોય ચોથો સવાલ ઘણા બધા વૈજ્ઞાનિકો દ્વારા અનુવાદિત થયેલા ધીરાજ મનામાં નીચે પૈકી કોનો અનુવાદ છે અહીંયા રાજા આવશે રાજા ધીરાજ યાદ રાખજો તો જવાબ રહેશે મહાભારતનો પાંચમો છે પ્રાંતિય ધારાસભાઓ માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની એક્ટ ઓગણીસો પાંત્રીસની ચૂંટણીઓ ક્યારે યોજવામાં આવી હતી એક્ટ ઓગણીસો પાંત્રીસ કીધું છે પરંતુ ચૂંટણીઓ ક્યારે યોજવામાં આવી હતી તો ઓગણીસો સાડત્રીસની ફેબ્રુઆરી મહિનામાં હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા ભારતના ભૂગોળના પ્રશ્નો પ્રથમ સવાલ મધ્ય અને પશ્ચિમ ભારતમાં ઘઉં આધારિત કઈ પાક પદ્ધતિ પ્રચલિત છે તો બધી જ આવશે આ બધી જ આવે સેકન્ડ સવાલ ભારતનું રાષ્ટ્રીય ઘાસિયા જમીન અને ઘાસચારા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે તો ઝાંસીમાં થર્ડ સવાલ કે જળસ્ત્રાવ વિસ્તારમાં જમીન ધોવાણ અટકાવવા સૌથી સારો ઉપાય કયો છે કંટુર બંડિંગ શું આવશે કંટુર બંડિંગ ચોથો સવાલ કે ભારતમાં સરેરાશ પાક ઘનિષ્ઠતા કેટલી છે એકસો સત્યાવીસ ટકા છે અને પાંચમો સવાલ સિમલીપાલ જૈવ મંડળ આરક્ષિત ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે તો જવાબ રહેશે ઓડિશા ઓડિશાના સીએમ છે નવીન પટનાયક કોણ છે નવીન પટનાયક છે તેના સીએમ ગણેશી લાલ છે ગણેશી લાલ છે તે તેના રાજ્યપાલ છે ઓડિશાની કેપિટલ છે ભુવનેશ્વર જે સ્પોર્ટ્સ કેપિટલ ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે હવે જોઈશું ગઈકાલે પૂછેલા સવાલોના જવાબો પ્રથમ સવાલ તાજેતરમાં કોણે એકવીસમી સદીના મહાનતમ બેટ્સમેન તરીકે નામ આપવામાં આવ્યું સચિન તેંડુલકર સેકન્ડ સવાલ ભારતીય વાયુસેનામાં ફાઇટર પાયલટ તરીકે સામેલ થનાર જમ્મુ કાશ્મીરના પ્રથમ મહિલા પાયલોટ કોણ તો માવ્યા સુદાન પરંતુ પરીક્ષામાં એવું પૂછાય કે ભારતીય વાયુસેનામાં સામેલ થનાર પ્રથમ જમ્મુ કાશ્મીર નહીં પ્રથમ પૂછાય તો કોણ આવશે ભાવનાકાંત આયસા અજીત સૌથી નાની વયે પાયલોટનું લાયસન્સ મળ્યું છે તેમને એ પણ જમ્મુ કાશ્મીરના છે આ પણ જમ્મુ કાશ્મીરના છે ક્લિયર હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે પ્રથમ સવાલ તાજેતરમાં કઈ જગ્યાએ વિશ્વનો પ્રથમ આનુવંશિક રીતે સંશોધિત રબર પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે ત્યારબાદ સેકન્ડ સવાલ છે કે તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં કૃષિ માટે કઈ યોજના શરૂ કરી છે જેને જવાબ આવડે તે કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે તો મિત્રો આ આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેરના આગામી પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો તેના જવાબોની સાથે મિત્રો હું આશા રાખું છું તમને ભણવાની મજા આવી હશે ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ અ નાઇસ ડે